અને તમિલનાડુના એક ઠગ સહિત 6 ને ઝડપી પાડ્યા છે. સાયબર ક્રાઇમે આ બાબતે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં દુબઈના 2 સૂત્રધારો સહિત 11 વોન્ટેડ છે. બેંક ખાતું ખોલાવવા એકાઉન્ટ હોલ્ડરને રૂપિયા 10,000 થી 12,000ની લાલચ આપી, એટીએમ કાર્ડ, ચેકબુક સહિતના ડોક્યુમેન્ટો પડાવી લઈ ઓનલાઈન ચીટિંગ કરતી ટોળકીનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમે આ ટોળકીના સુરતના 2 માસ્ટર માઇન્ડ અને તમિલનાડુના 1 ઠગ સહિત 6ને ઝડપી પાડ્યા છે. સાયબર ક્રાઇમે આ બાબતે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં દુબઈના 2 સૂત્રધારો સહિત 11 વોન્ટેડ છે. ટોળકી જરૂરિયાતમંદ લોકોને રૂપિયાની લાલચ આપી બેંકમાં ખાતું ખોલાવી પછી તે ખાતાના ડોક્યુમેન્ટો અને સિમ કાર્ડ મેળવીને દુબઈ મોકલી આપતા હતા. ઓનલાઈન ચીટિંગ કરતી આવી ટોળકી લોકોને SMS, વોટ્સએપ અને ટેલિગ્રામ પર ખોટી ઓળખ આપી પૈસા કમાવવા લોભામણી સ્કીમોની લાલચ આપી આવા બેંક ખાતાઓમાં રૂપિયા નખાવી દેતા હોય છે. પછી સૂત્રધારો ડેબિટ કાર્ડથી દુબઈથી રૂપિયા ઉપાડી લેતા હોય છે. પકડાયેલા આરોપી પૈકી ચંદ્રેશ કાકડિયા અગાઉ 6 ગંભીર ગુનાઓમાં પકડાયો હતો, જ્યારે હાર્દિક દેસાઈ દારૂમાં પકડાયો હતો. મુખ્ય સૂત્રધાર રાજ રેયાણી અને વિજય ઓડ ઓનલાઈન ચીટિંગ માટે બેંક ખાતેદારો શોધી લાવતા હતા. પછી તેઓ આ બેંક ખાતાઓ દુબઈમાં રહેતા સૂત્રધારોને મોકલી આપતા હતા. તમિલનાડુના થાની ગઈવલ તિરુગ્રાનમ આ ટોળકી પાસે સુરત બેંક ખાતા લેવા આવ્યો અને તેમાં પોલીસના હાથે પકડાયો હતો. થાની ગઈવલનો ભાઈ દુબઈમાં રહે છે. જે એને સુરત સાયબર સેલ દ્વારા એક અભિયાન કે આવા એકાઉન્ટો કયા કયા બેંકોમાં ખોલાવવામાં આવે છે, કઈ રીતે એકાઉન્ટો ટ્રાન્સફર થાય છે, એના ઉપર ઘણા દિવસથી વોચ રાખવામાં આવેલી હતી. ગઈકાલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાથે 3 ટીમને અંદાજિત 6-1 માણસોને કેનેરા બેંક સરથાણા ખાતેથી પકડવામાં આવ્યા છે. 6 લોકોની ધરપકડ કેનેરા બેંક સરથાણા ખાતેથી કરવામાં આવી હતી. આ લોકો પાસેથી જે જે વસ્તુઓ કબજે કરવામાં આવી એમાં 9 મોબાઈલ મળી છે, 1 ટેબ્લેટ મળ્યું છે, કેનેરા બેંકની બેંક એકાઉન્ટ નવું ખોલાવ્યું એવી 16 કીટ મળી છે, અલગ અલગ બેંકોના 19 ડેબિટ કાર્ડ મળેલા છે. આ લોકો જે જરૂરિયાતમંદ માણસો હોય એવાના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ અલગ અલગ એકાઉન્ટો આ અલગ અલગ માધ્યમો મારફતે ટેલિગ્રામ છે, વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, આ મારફતે આ લોકો એકાઉન્ટો વેચતા હોય છે લઈ લઈને, અને આ એકાઉન્ટોનો સાયબર ક્રાઇમના અલગ અલગ જગ્યાએ ફ્રોડ થતો હોય છે અને મેક્ઝિમમ એકાઉન્ટો આ લોકો બહાર ઇન્ડિયા બહાર મોકલી આપતા હોય છે. સાથે એ જ નંબર ઉપર એક પ્રી એક્ટિવેટ સિમ કરાવી દે છે, એ એકાઉન્ટ સાથે એને લિંક કરાવી દે છે, પછી એની એકાઉન્ટની પાસબુક કે ડેબિટ કાર્ડ જે ઇન્ટરનેશનલ ઓપરેટ થઈ શકે એવા ડેબિટ કાર્ડ ખોલવામાં આવે છે અને બહારના રાજ્યોમાંથી અને બહારના દેશોમાંથી આ ઓપરેટ કરવામાં આવે છે. આરોપી પાસેથી સામાનમાં મોબાઈલ 9, કેનેરા બેંકની કીટ 16, બેંકના ડેબિટ કાર્ડ 19, સિમ કાર્ડ 78, બેંક ખાતા 6, આધાર કાર્ડ 5 જપ્ત કર્યા હતા. ટોળકી પાસેથી 78 ડમી સિમ કાર્ડ મળ્યા હતા. ઓનલાઈન ચીટિંગ કરવા માટે ટોળકીએ 78 ડમી સિમ કાર્ડનો પણ ઉપયોગ કર્યો હતો. ટોળકી પાસેથી વોડાફોન 5, એરટેલ 51, જીઓ 13 અને BSNL ના 9 સિમ કાર્ડ મળી આવ્યા છે.